હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો ને? હું બીબી મોડલ સ્કૂલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે શીખવાના છીએ સ્ટાન્ડર્ડ ફોર્થમાં સબ્જેક્ટ છે મેથ્સ, ગણિત. ચેપ્ટર છે 12, કેટલું ભારે કેટલું હલકું. એ સ્વાધ્યાય પોથી પેજ નંબર છે 72 અને 73 પર પ્રશ્ન છે 11. 1 થી 10 પ્રશ્ન આપણે જોઈ ગયા. હવે આપણે જોવાના છીએ પ્રશ્ન 11 કે સરવાળા કરો. સરવાળા તો તમને બધાને આવડે જ છે, પણ આ વજનના ને આ સરવાળા છે બરાબર. તો તેમાં આપણે જોઈએ, પહેલું છે કે 14 કિગ્રા અને 26 કિગ્રા. તો અહીંયા લખવાનું 14, અહીંયા લખવાના કિગ્રા, ને સરવાળાની નિશાની, ને અહીંયા નીચે લખી નાખવાનું 26. પછી બંનેનો સરવાળો કરવાનો થશે. હવે છે કે 4 માં 6 ઉમેરીએ તો 4 પછી 5 6 7 8 અને 10. 10 નું 0 વધી પડી 1. 1 માં 1 ઉમેરો તો 2, 2 માં 2 ઉમેરો તો 4. 40 કિગ્રા જવાબ આવશે. તમારો જવાબ કેટલો આવશે? 40 કિગ્રા. બીજો દાખલો છે, પછી લખવાનું વત્તા 84 કિગ્રા, પછી લખવાનું છે 64 કિગ્રા. એકમની નીચે એકમની રકમ આવી જોઈએ ને દશકની નીચે દશકની રકમ આવી જોઈએ. આડું અવળું લખો તો આખો જવાબ ખોટો પડે. અને અહીંયા જ્યાં સોની નીચે સંખ્યા ન હોય તો અહીંયા 0 લગાડી દેવાય બરાબર. હવે જો 7 માં 4 ઉમેરવાના, એટલે 7 પછી 8 9 10 ને 11. 11 માં હજી 4 ઉમેરવાના, એટલે 12 13 14 ને 15. 15 નો 5 વધી પડી 1. 1 માં 1 ઉમેરો તો 2, 2 માં આપણે 8 ઉમેરીએ તો 3 4 5 6 7 8, 9 ને 10 થાય. અને 10 ના પાછા 6 ઉમેરીએ તો 16 થાય, એટલે 6 નો 6 અને વધી પડી 1 1 અને 1 2. એટલે 265 કિગ્રા તમારો જવાબ આવે. બીજું છે 4 5 ને 6, તે પણ તમારી રીતના તમારે
ફરતી પડી 1 1 માં 2 ઉમેરો તો 3 3 માં 1 ઉમેરો તો 4 અને 4 માં 2 ઉમેરીએ તો 6 બરાબર એટલે 600 ગ્રામ ખાંડ થાય હવે આપણે કિગ્રાનું જોઈએ તો 7 માં આપણે કેટલા ઉમેરવાના 6 તો 8 9 10 11 12 ને 13 અને 13 માં પાછા 3 ઉમેરીએ તો 14 15 ને 16 બરાબર 16 નો 6 ગણો વધી પડી 1 2 માં 1 ઉમેરીએ તો 3 3 માં 5 ઉમેરીએ તો 8 8 માં પછી 6 ઉમેરીએ 9 10 11 12 13 ને 14 14 નો 6 ગણો વધી પડી 1 1 ને 1 2 2 માં 3 ઉમેરો તો 5 અને 5 માં 2 ઉમેરો તો 7 તમારો શું જવાબ આવશે 746 કિગ્રા ને 600 ગ્રામ ખાંડ આમ જવાબ આવશે બરાબર તો આપણે 1 2 3 4 અને 5 દાખલા જોયા બાકી જે બાકીના છે એ તમારી રીતના તમારે તમારી સાધ્ય પોથીમાં પૂરા કરવાના રહેશે હવે જુઓ આગળ સાધ્ય પોથી પેજ નંબર 72 ઉપર પ્રશ્ન 12 માંગ્યા મુજબ જવાબ લખો એમાં જુઓ પહેલો ત્રીજો દાખલો તમારી રીતના કરવાનો બીજો ઉમેરાવું કે 12 કિગ્રા 475 ગ્રામ બટાકામાં 72 કિગ્રા 225 ગ્રામ બટાકા ઉમેરો તો આવી રીતના લખવાનું છે કિગ્રા અને ગ્રામ કિગ્રામાં કેટલા લખવાના 92 ગ્રામમાં 475 475 અને એમાં કેટલા ઉમેરવાના છે 72 73 બરાબર અને ગ્રામમાં 225 225 બરાબર હવે આપણે અહીંયા બાજુમાં શું લખી નાખવાનું બટાકા હવે જો અહીંથી શરૂઆત કરીએ 5 માં 5 ઉમેરો તો 10 વધી પડી 1 1 માં 7 ઉમેરો તો 8 8 માં 2 ઉમેરીએ તો 10 0 વધી પડી 1 1 માં 4 ઉમેરો તો 5 ને 5 માં 2 ઉમેરો તો 7 એટલે 700 ગ્રામ બટાકા થશે અને કિગ્રામાં જોઈએ કે 2 માં 3 ઉમેરો તો 5 ને 9 માં 7 ઉમેરવાના તો 10 11 12 13 14 15 ને 16 બરાબર એટલે 165 કિગ્રા ને 700 ગ્રામ બટાકા થશે હવે જો આગળ પેજ નંબર છે 74 અને 75 પેજ નંબર 74 75 પ્રશ્ન નંબર 2 12 બાકી કરો 31 કિગ્રા માંથી 19 કિગ્રા બાદ કરવાના છે તો અહીંયા લખવાનું 31 કિગ્રા અહીંયા કરો બાદ બાકી અહીંયા લખો 19 એક માંથી 9 ન જાય એટલે લેવો પડે 10 કો એટલે એની ઉપર લખો 11 હવે 11 માંથી 9 જાય તો કેટલા આવશે 2 ને અહીંયા અહીંયા 10 કો લીધે એટલે અહીંયા પણ લેવો પડે ને 3 ની ઉપર લખો 2 એટલે 2 માંથી 1 જાય તો 1 એટલે કેટલા વધ્યા તો કે 12 કિગ્રા વધશે પછી છે બીજો ત્રીજો તમારી રીતના કરવાનો ચોથો જુઓ કે 452 કિગ્રામાંથી 176 કિગ્રા બાદ કરો બરાબર હવે જો 2 માંથી 6 ન જાય એટલે અહીંયા લેવાના 12 12 માંથી 6 જાય તો 6 અહીંયા પણ 5 માંથી 7 ન જાય એટલે અહીંયા લખવાના 4 એટલે 4 ની ઉપર લખવાના છે 14 4 માંથી 7 ન જાય એટલે હવે 14 માંથી 7 જાય તો કેટલા આવશે 7 અને અહીંયા પણ લેવો પડશે 10 કો 4 ની પહેલા શું આવે તો કે 3 3 માંથી 1 જાય તો 2 તમારો શું જવાબ આવશે કે 276 કિગ્રા હવે છે પાંચમો તમારી રીતના ગણવાનો છે છઠ્ઠો જુઓ 91 ગ્રામ માંથી 67 ગ્રામ બાદ તો 91
250 ગ્રામ બરાબર ની શું છે કઈ વસ્તુ નથી આપી એમ નામ કિગ્રા એ ગ્રામ આપેલું છે હવે 0 નાખ જાય તો 0 0 અહીંયા 0 ની ઉપર શું આવશે 10 કો 10 માંથી 5 જાય તો 5 અને અહીંયા 5 ની ઉપર આવશે 10 કો 5 ની પહેલા શું આવે તો કે 4 4 માંથી 2 જાય તો 2 250 ગ્રામ વધશે અહીંયા 2 માંથી 8 ન જાય એટલે લેવાનું 10 કો 12 12 માંથી 8 જાય તો 4 અને અહીંયા 3 ની પહેલા શું આવે તો કે 2 2 માંથી 1 જાય તો 1 એટલે શું જવાબ હવે જોવો આગળ પ્રશ્ન 13 બાદ બાકી કરો બરાબર છે એમાં પેજ નંબર છે 75 ઉપર 12 નો બરાબર 12 નો દાખલો છે આ પ્રશ્ન 13 નો અધૂરો બરાબર 9 સુધી સી ખાતે કિગ્રા અને ગ્રામ 41 કિગ્રા અને 370 ગ્રામ માંથી 17 કિગ્રા અને 188 ગ્રામ બાદ કરો તો અહીંયા 10 કો લેવાનો 0 છે એટલે 10 માંથી 8 જાય તો 2 હવે અહીંયા 7 છે 7 માંથી 8 નો જાય એટલે અહીંયા શું આવશે 6 અને 6 ની ઉપર કેટલા થશે 16 16 માંથી 8 જાય તો 8 અને 3 ની ઉપર પણ 10 કો આવશે 3 ની પહેલા શું આવે તો કે 2 અને 2 માંથી 1 જાય તો 1 એટલે 182 ગ્રામ થાય અહીંયા હવે કી ગ્રામ જો 41 માંથી 17 બાદ ન થાય એટલે 1 ની ઉપર આવશે 11 માંથી 7 બાદ કરવાના તો 4 વધે અને 4 ની ઉપર પણ આવશે 10 કો 4 ની પહેલા શું આવે 3 એ 3 માંથી 1 જાય તો 2 એ તમારો શું જવાબ આવશે 24 કી ગ્રામ 182 ગ્રામ પછી જો આ 15 ગ્રામ માં કી ગ્રામ લેગ્રા 247 કી ગ્રામ ને 900 ગ્રામ તલ ને 129 કી ગ્રામ ને 750 ગ્રામ તલ હવે બાદ બાકી કરીએ 0 માંથી 0 જાય તો 0 એ 0 ની ઉપર શું લખવાના 10 10 માંથી 5 જાય તો 5 એ 9 ની પહેલા શું આવે તો કે 8 અને 8 માંથી 7 જાય તો 1 એટલે 150 ગ્રામ તલ થાય કી ગ્રામ માં જોઈએ તો કે 7 માંથી 9 બાદ ન થાય એટલે અહીંયા લખવાના 17 હવે 17 માંથી 9 તો 10 11 12 13 14 15 16 ને 17 કેટલા થયા 1 2 3 4 5 6 7 ને 8 પછી અહીંયા 4 ની પહેલા શું આવે તો કે 3 3 માંથી 2 જાય તો 1 ને 2 માંથી 1 જાય તો 1 તમારો શું જવાબ આવે 188 ગ્રામ અને 150 ગ્રામ તલ બરાબર આ રીતના જવાબ આવશે હવે પ્રશ્ન છે 14 માગ્યા મુજબ જવાબ લખો એમાં જો ત્રીજો દાખલો પહેલો બીજો તમારે રીતના ગણવાના 405 કિગ્રા 718 ગ્રામ ઘઉં માંથી 57 કિગ્રા અને 356 ગ્રામ ઘઉં બાદ કરો તો પહેલા આપણે એમ ભાગ પાડી લઈએ કે કિગ્રા અને ગ્રામ બરાબર અહીંયા લખો 405 ગ્રામ માં લખો 718 અહીંયા લખો 57 અને અહીંયા લખો 356 અહીં બાજુમાં શું લખવાનું ઘઉં હવે જોવો 8 માંથી 6 જાય તો 2 વધે અહીંયા 1 ની ઉપર કેટલા લખવાના છે 11 11 માંથી 5 તો 6 આવે અને અહીંયા 7 ની ઉપર કેટલા લખવાના ઓકે 6 7 ની પહેલા શું આવે 6 6 માંથી